खैर समाचारों में आगळ वधीए अने वात करीए भरूचनी। अंकलेश्वर में केमिकल कंपनी में भीषण आग लागी गई। ख्वाजा चौकड़ी नजीक आवेली केमिकल कंपनी में आग लागी। आग लागता फायर फाइटर घटनास्थल पर पहुंची गयु। अंकलेश्वर की महाकाड़ी फार्मा केम कंपनी में आग लागी। आग में नजीक उभेली ट्रक बड़ी ने खाक थी गई है अने धुमाड़ाना दृश्यों जोईने पण तमे अंदाज लगावी शको कि आग केटली भीषण छे। अंकलेश्वर में औद्योगिक एकमो आवेला छे। केमिकल कंपनी में भीषण आग लागी छे। आजूबाजू में पण इंडस्ट्रीयल एरिया छे। ख्वाजा चौकड़ी नजीक केमिकल कंपनी में आग लागी छे। अमारा संवाददाता भरत चुडासमा जोड़ाई चूक्या छे। भरत, आग केवी रीते लागी, केटलुं नुकसान थयुं? भीषण आग लागी है। अंकलेश्वर ख्वाजा चौकड़ी पर आवेली महाकाली फार्माकेम कंपनी में आग लागी है। खास कर आगना कारणों हजू बहार नहीं आया, परंतु क्या क्या सोलवंट नो मोटो जत्थो होने तेमा आग लागी होवा प्राथमिक अनुमान दर्शावाई रही है। परंतु हाल तो अत्यारे 5 फायर टेन्डर घटनास्थल पर है और नजीक पर उभी एक ट्रक सड़की राख थी गई है। साथ ज बाजू की कंपनी में आग न फैलाय तकेदारी ले रही है, परंतु क्या क्या बने कंपनी में कामदारों ने बाहर खसेड़ी लेवाया है सुरक्षित रीते। जानहानि हजू सुधी आंकड़ो बहार नहीं आज, परंतु क्या क्या विविध जे टीमों एक्सपर्ट टीमों एम कही सकता कि डीपीएमसी फायर टेन्डरो त्या हाजर है और आग पर काबू में प्रयासों कर रहा है। जीपीसीबी फेक्टरी इंस्पेक्टर पर घटनास्थले पहुंचा तैयारी में है। अंकलेश्वर जे वहीवट तंत्र है स्थल पर पहुंची रू है। जी શું જાણકારી મળી રહી છે? કોઈ જાનહાનિ થઈ છે? અને આજુબાજુનો વિસ્તાર કેવો છે? શું આગ પ્રસરે તેવી શક્યતા લાગી રહી છે? શું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બાજુમાં? આખો અંકલેશ્વર જીઆઈડીસી નો વિસ્તાર છે ને અંકલેશ્વર જીઆઈડીસી ના વિસ્તારમાં વિવિધ નાની મોટી કંપનીઓ આવેલી છે, એટલે અડી અડીને જે કંપનીઓ નાના નાના પ્લાન્ટ હોય છે તેમાં પણ આગ પ્રસરી શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર ટેન્ડરો દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અન્ય વધુ જગ્યાએ આગ ન પ્રસરે અને આ આગ પર કંટ્રોલ મેળવાય। જી એવી કોઈ જાણકારી છે કે ત્યાં લોકો ફસાયા હોય તેને રેસ્ક્યુ કરવાના બાકી હોય કે ત્યાં અત્યારે ઔદ્યોગિક એકમ બંધ હતા અને કોઈ ફસાયેલા નથી? શું વિગત છે? ચોક્કસથી જણાવી દઉં, જે કંપનીમાં આગ લાગી છે મહાકાળી ફાર્માકેમ તેમાંથી પણ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાય છે, તેમજ અન્ય એક બાજુમાં આવેલ કંપનીમાંથી પણ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાય છે। પરંતુ ક્યાંક જ્યારે આગ પર કંટ્રોલ મેળવાશે, આગ પર કાબુ મેળવી લે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલી જાનહાનિ છે અને કેટલા લોકોને આમાં અસર થઈ છે। જી અને જે કંપની કેમિકલ બનાવતી હતી એ કયું કેમિકલ હતું, શું બનાવતી હતી, કેટલું એ વિસ્ફોટક સાબિત થઈ શકે જો આગ વધુ પ્રસરે તો? જી ચોક્કસથી, આગના પ્રાથમિક ધોરણે તો કારણો બહાર નથી આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે, એવું કહેવાય છે કે કંપનીમાં સોલવન્ટનો મોટો જથ્થો હતો અને તેમાં આગ લાગી છે, જેના કારણે સોલવન્ટ એક જ્વલનશીલ પદાર્થ છે અને અતિ જ્વલનશીલ પદાર્થ કહી શકાય, અને તેના કારણે આ જે ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ જે છે તે હવામાં જઈ રહી છે અને અન્ય કંપનીઓને પણ તેનો ડર છે કે તેઓની કંપનીમાં આ આગ ન પ્રસરે। જી આભાર આપનું જાણકારી આપવા માટે। તો સોલવન્ટની અંદર હતું અને એ ખૂબ જ જ્વલનશીલ હોય છે અને એટલા માટે જ આ વિસ્ફોટ થયો મોટો અને ધુમાડાના ગોટે ગોટા અહીં જોવા મળી રહ્યા છે। જોકે ફાયર ફાઈટરની ટીમો સ્થળ પર છે, આજુબાજુમાં પણ ઔદ્યોગિક એકમો છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને એટલા માટે આગ પ્રસરે નહીં એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે। જોકે આગ એટલી ભીષણ છે કે અહીંયા બ્રિગેડ કોલ પણ જાહેર કરવો પડી શકે છે, વધુ ફાયરની ટીમો બોલાવવી પડી શકે છે, આસપાસના વિસ્તારની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય ફાયર વિભાગ લઈ શકે છે। બાજુમાં એક ટ્રક પડી હતી તે પણ અત્યારે બળીને ખાખ થઈ ચૂકી છે। કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું।